ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર ગુજરાતમાં આજરોજ પરિણીતાઓ દ્વારા પોતાના પતિની દીર્ઘાયુ માટે વર સાવિત્રીનું વ્રત કરી વરની પૂજા કરવામાં આવી હતી. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર વરના વૃક્ષના મૂળમાં બ્રહ્મદેવ વચ્ચે વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ હોય છે અને સંપૂર્ણ વૃક્ષમાં સાવિત્રી વાસ કરે છે, માટે આ વૃક્ષ પૂજનીય છે. હિન્દુ ધર્મ પંચાંગના જેઠ માસની અમાસે વત સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતનું પાલન વિશેષ રૂપે જેના લગ્ન થઈ ગયા હોય તેવી સ્ત્રીઓ કરે છે. અંકલેશ્વરમાં પણ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પરિણીત સ્ત્રીઓ દ્વારા વ્રત રાંધી વડની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી તેને અખંડ સૌભાગ્યનું વરદાન પણ મેળવ્યું હતું. એટલા માટે આ તિથિ વત સાવિત્રી અમાસના નામે પ્રસિદ્ધ છે. આ વ્રતના દિવસે 20 પુરાણોમાં અલગ અલગ મત જોવા મળે છે, જ્યાં ભવિષ્ય પુરાણમાં આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે જણાવવામાં આવ્યું છે, ત્યાં અન્ય ગ્રંથોમાં જેઠ માસની અમાસના દિવસે આ વ્રત કરવાનું વિધાન છે. આ વ્રત વિધવા કન્યા જેનો પુત્ર ન હોય તેવી સ્ત્રીઓ કરી શકે છે, કારણ કે સાવિત્રીએ પતિવ્રતાના રૂપમાં જ નહીં પણ એક આદર્શ સ્ત્રીનો ધર્મ પાળતા અખંડ સૌભાગ્યવતી સાથે કુટુંબનું સુખ અને પુત્રવાન થવાનું વરદાન પણ યમરાજ પાસેથી મેળવ્યું હતું. શાસ્ત્રો મુજબ આ વ્રતનું પાલન 3 દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રતના નિયમો જે સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે, જે 3 દિવસ સુધી ચાલે છે. જો શક્તિ ન હોય તો પહેલા દિવસે એકવાર ભોજન કરીને અંતિમ દિવસ ઉપવાસ કરી જે સુદ પ્રતિપ્રદાન દિવસે વ્રત પૂર્ણ કરવામાં આવે છે. અમાસ અને પૂનમ બંનેમાંથી જે દિવસે આ વ્રત કરવામાં આવે આ રીતે 3 દિવસ સુધી તેનું પાલન કરવું જોઈએ. રોજ 27મી જૂનના રોજ અહીંયા વડસાવિત્રીનું વ્રત થઈ રહ્યું છે. તો વડસાવિત્રીનું વ્રત દરેક સ્ત્રીઓએ કરવામાં આવે છે. વડસાવિત્રીનું વ્રત બ્રહ્મ સાવિત્રીના પ્રાંગણની અંદર કરવામાં આવે છે. આ વ્રત દરેક સ્ત્રીઓએ પોતાના પતિની આયુષ્યની વૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. આ વ્રતના ફેરા ફરવામાં આવે છે અને આ વ્રતનું ધ્યાન ધરીને દરેક સ્ત્રીઓએ આ વ્રત કરવું પડે છે. એકતાણું ફક્ત એક જ કેરી ખાઈને આ વ્રત કરવામાં આવે છે. વડ સાવિત્રી એટલે ભગવાન બ્રહ્માજીનું વ્રત છે અને સાવિત્રી દેવીએ પણ આ વ્રત ભગવાન બ્રહ્માજીના આયુષ્યની વૃદ્ધિ માટે કર્યું હતું. તો દરેક સ્ત્રીઓએ આ વ્રત સૌભાગ્યની પ્રાપ્તિ માટે 7 જન્મોજન્મના પાપના બંધનમાંથી મુક્ત કરે છે અને સાવિત્રી એટલે બ્રહ્મ ગાયત્રીનું વ્રત કરવું પડે છે. ભરૂચ શહેર અને જિલ્લામાં પણ પત્નીઓ દ્વારા પતિ માટે લાંબા આયુષ્ય માટે વરની ફરતે દોરાવીથી જેટલું વરનું આયુષ્ય હોય તેટલું તેમના પતિનું પણ આયુષ્ય વધે તે માટે વ્રત રાખી રાત્રે પૂનમના ચાંદના દર્શન કરી પતિની પૂજા કરી વ્રત છોડતી હોય છે. ભરૂચ શહેરમાં પણ અલગ અલગ જગ્યાઓ પર આવેલ ઘટાદાર વડ પાસે મોટી સંખ્યાઓમાં પત્નીઓ શણગાર સજી વરની પૂજા કરી હતી. આજે પૂનમનો દિવસ છે અને વડ સાવિત્રી વ્રત છે. અમે પીપળાની વડની પૂજા કરીએ છીએ.
અને આજે સાવિત્રી અને સત્યવાનના કથા છે અને સારી સાવિત્રી એમના સતના આધારે સત્યવાનના જીવ યમરાજા પાસેથી પાછા લાવે છે અને પોતાના સૌભાગ્ય અખંડ રાખે છે અને માતા પિતાની સેવા કરે છે, સાસુ સસરાની પણ સેવા કરે છે અને સારું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.